નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા 13મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ હું મારી રીતે આપવાની કોશિશ કરીશ. પછી તમે મને યુટ્યુબના વિડીયોની અંદર સવાલ પૂછેલા હોય છે કે લાસ્ટ ટાઈમ મેં કોમ્યુનિટી ટેબ ઉપર જે પોસ્ટ મોકલી હતી એની અંદર તમે જે સવાલ પૂછેલા હતા કે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર સવાલ પૂછેલા હતા, જે જગ્યાએ તમે સવાલ પૂછેલા છે એ તમામ સવાલના જવાબ આપવાની મારી રીતે કોશિશ કરવાનું છું આપણા આજના આ વિડીયોની અંદર. તો શરૂથી લઈને તમે છેલ્લે સુધી જોતા રહેજો, એક પૂછો જે કાંઈ પણ જરૂરી સવાલ છે એ જવાબ આપવાની એની કોશિશ કરવાનો છું. જેમાં સૌ પ્રથમ સવાલ છે એ નીલમ મોરી લખે છે કે સર, ટાટોની માર્કશીટ ક્યારે આવશે? તો ટાટોની માર્કશીટ હવે એક્ઝેક્ટ તમને ન્યૂઝ ન આપી શકું, કેમકે દર વખતે કહું છું તો પછી તારીખમાં એ સમયમાં આવી શકતી નથી, એટલે કદાચ એક્ઝેક્ટ ન્યૂઝ તમને ન આપું, પણ આશા રાખીએ કે જલ્દી આવી જાય તો સારી વાત છે. હવે ત્યારબાદ છે એ પટેલ તેજસ લખે છે કે સર, ટાટ વનમાં કયા કયા ક્વેશ્ચનમાં ગ્રેસિંગ થઈ શકે તેમ છે? એની એક્ઝેક્ટ માહિતી એક્ઝેક્ટ ન્યૂઝ નથી, પણ કદાચ 2-3 પ્રશ્નમાં જ થઈ શકે એમ છે. 6-7 પ્રશ્નો બધા કહે છે એ શક્યતા બહુ ઓછી લાગે છે, એટલે 2-3 પ્રશ્ન કદાચ બની શકે એમ છે, ગ્રેસિંગ વાળા એમ છે, એનાથી વધારે મારા મત મુજબ મળી શકે એમ છે નહીં. ત્યારબાદ છે મિસ્ટર પ્રકાશ લખે છે કે સર, હું હાલમાં 12th આર્ટ્સમાં છું, 12 પછી શું કરવું જોઈએ? તો સિમ્પલ વાત છે, 12 પછી તમારી ઈચ્છા મુજબ જે કંઈ પણ કરી શકતા હો એ કરવું જોઈએ. પછી તમે કોલેજ કરો તો બી સારું છે, આઈટીઆઈ કરો તો બી સારું છે, ડિપ્લોમા જાઓ તો બી સારું, 10ના બેજ ઉપર કે 12ના બેજ ઉપર તમને જે ઈચ્છા થાય. પહેલી એક વસ્તુ સમજો કે તમે શું કરવા માંગો છો, તમને શું આવડે છે, જેમાં તમારી આવડત સારી છે એ વસ્તુ, એ બાબત જ, એ શિક્ષણ જ લેવા જજો, તો જ તમને સફળતા મળશે. બાકી બીજા કેસે એ પ્રમાણે કરવા જશો તો ક્યારે સફળતા નહીં મળે. એટલે એક વસ્તુ યાદ રાખજો, તમને જે સારું લાગે છે ફિલ્ડ, તમને જે સારું લાગતું હોય તો એ જ વસ્તુ કરજો. પછી કોલેજ સારી લાગે તો કોલેજ બી છે, કોલેજ કરીને તમે છે એમએ એમકોમ કે કાંઈ બી કરીને તમે છે બીએડ કરીને શિક્ષક બી બની શકો છો, બીજી બી નોકરી લઈ શકો છો જો તમારી ઈચ્છા હોય તો. કોલેજ કરી લો તો કોલેજ કર્યા પછી પણ તમે ઘણી બધી જે કંઈ પણ આવે છે એક્ઝામ, તો એક્ઝામ દઈને પણ તમે પરીક્ષા દઈને એ નોકરી પર લાગી શકો, જાત જાતની ગ્રેજ્યુએશન લેવલ ઉપર, તો એ બી કરી શકાય છે. તમારી ઈચ્છા, તમે શું કરવા માંગો છો એના આધારે તમે નક્કી કરી લો. ત્યારબાદ છે એ પ્રવીણ તેરવડિયા લખે છે કે વિદ્યા સહાયક સ્થળ પસંદગીની ડેટ 25 જ ફાઇનલ છે કે તેમાં ફેરફાર આવશે, કેમ કે બદલી કેમ્પ સ્થગિત થઈ ગયા છે તેવા ન્યૂઝ છે? તો બદલી કેમ્પ જે સ્થગિત થઈ ગયા છે ન્યૂઝ આવ્યા છે, તો એ બાબતને અને આને હવે કોઈ લાગે વળગે નથી. 25 તારીખ એ તમારી ફાઇનલ જ છે અને 25 તારીખે તમને ઓર્ડર બી આપી દેવાના છે, ફાઇનલ જ છે. એટલે ચિંતા મુક્ત થયો કે તમારા મગજમાં જે કંઈ પણ ચિંતા છે કે કેન્સલ થશે ફરી વાર થશે એવું કશું નથી, 25 તારીખે તમારા ન્યૂઝ તમને ઓર્ડર છે આપી દેવાના છે. ત્યારબાદ છે ધર્મેન્દ્રસિંહ લખે છે કે પ્લેસ સિલેક્શન માટે 9 વાગે બોલાવ્યા હોય તો ઓર્ડર કેટલા વાગ્યા સુધીમાં મળી જાય? ઓર્ડર મળે એ દિવસે જ સ્કૂલમાં હાજર થઈ શકાય? તો હા, આના માટે મેં તમને અગાઉ ઘણા બધા વિડીયોમાં કીધેલું છે કે તમારી પાસે જેવો ઓર્ડર મળે છે અને એ ઓર્ડર મળ્યા પછી તમારી પાસે જો સમય રહે છે, કદાચ એવું લાગે છે કે સમય છે અને તમારી સ્કૂલ નજીકના જ કોઈ વિસ્તારમાં છે, તો તમે જઈને છે એ હાજર થઈ જાઓ. મેં વારંવાર ઘણા બધા વિડીયોમાં કહું છું. અને અત્યારે તમે જે પ્રશ્ન પૂછો છો કે 9 વાગે બોલાવ્યા હોય તો ઓર્ડર કેટલા વાગ્યા સુધીમાં મળે, તો ઓર્ડર એક્ઝેક્ટ કેટલા વાગ્યા સુધીમાં મળે એ તો ત્યાં સ્થિતિ કેવી છે, પરિસ્થિતિ કેવી છે, વાતાવરણ કેવું છે એના આધારે ખબર પડે. 9 વાગે બોલાવે તો 4 વાગે બી મળે, 3 વાગે બી મળે, 12 વાગે બી મળી જાય, 10 વાગ્યાના બી મળી જાય. સમયમાં કેટલો સમય લાગે છે, કેટલા લોકો છે, શું છે એના આધારે નક્કી રહે છે. એટલે એક્ઝેક્ટ સમય તમને ન આપી શકું, પણ હા, તમારી પાસે જો સમય રહે એમ હોય, સ્કૂલમાં જઈ શકાય એમ હોય, તો એ જ દિવસે તમે સ્કૂલમાં હાજર થઈ શકો છો. બને ત્યાં સુધી તો તમે છે સ્કૂલમાં હાજર થઈ જજો એ દિવસે, જે દિવસે તમને ઓર્ડર મળે એ દિવસે. ત્યારબાદ છે ભાર્ગવ પટેલ લખે છે કે ખાલી જગ્યાનું લિસ્ટ વેબસાઇટ પર મૂકશે કે પછી ત્યાં જશું ત્યારે જ ખબર પડશે, અને ત્યાં પહોંચવાનો ટાઈમ 9 વાગ્યાનો છે, તો જિલ્લા ચોઈસ સિલેક્શન વખતે ટાઈમ આપેલો હતો એવો ટાઈમ વેબસાઇટ પર મૂકશે કે 9 વાગે બધાને જ જવાનું હશે? હવે જો શિક્ષણ સહાયકની જે ભરતી હતી એમાં કેવી રીતના હતું, તો એમાં છે વિષયવાર અલગ અલગ સમય બોલાવ્યા હતા, એટલે કે ગણિત વિજ્ઞાનવાળા હોય તો તેને સવારે 10 વાગે હતા, ઇંગ્લિશવાળા હોય તો એને બપોરે 1 વાગે, એ રીતે અલગ અલગ બોલાવેલા હતા. કદાચ આમાં બી બની શકે બધા ભેગા ન થાય, એટલા માટે અલગ અલગ સમય કદાચ બોલાવી શકે. કદાચ સવાર 9 વાગે શરૂઆત થાય છે તો તમને વેબસાઇટ ઉપર એનો સમય આપશે કે આ વિષયવાળા ગણિત વિજ્ઞાનવાળા 9 વાગે, પછી સામાજિક વિજ્ઞાનવાળા એટલા વાગે, એવી રીતના કદાચ બની શકે ખરા, આવું હોઈ શકે. મોટાભાગની ભરતી હોય છે કેમ કે બધા એકસાથે ભેગા થાય છે તો ઘણી બધી તકલીફ થઈ જાય હોય છે, તો એને કારણે કદાચ અલગ અલગ સમય રાખી શકે ખરા. અને ત્યારબાદ વાત કરીએ તો કે ખાલી જગ્યાનું લિસ્ટ વેબસાઇટ પર મૂકશે કે પછી ત્યાં જશું ત્યારે જ ખબર પડશે,
તો એના માટે છે, મારા એક ફ્રેન્ડને મેં વાત કરેલી હતી જે ગયા જ વર્ષે વિદ્યાસહાયકની ભરતીમાં લાગેલા છે, તો એને સીધી વાત કરી છે કે તમને સ્થળ પસંદગીનું જે લિસ્ટ છે એ લિસ્ટ તમે જ્યારે સ્થળ પસંદગી કરવા માટે જશો એના એક કલાક દોઢ કલાક પહેલાં તમને ત્યાં જ આપશે વેબસાઇટ ઉપર, કે બીજી કોઈ રીતે તમને સ્થળનું લિસ્ટ મળશે નહીં. તમે જ્યારે સ્થળ પસંદગી કરવા માટે જશો ત્યાં સ્થળ પર જ તમને એક કલાક દોઢ કલાક સમયના પહેલાં જ સમયમાં તમને મળશે, ત્યાં સુધી નહીં મળે. ત્યારબાદ છે એ નીતેશ ઠાકોર લખે છે કે 19 નો પરિપત્ર આવ્યો તે શું કરવા શું કહેવા માંગે છે. તો 19 નો જે પરિપત્ર આવ્યો છે તમને મેં કાલ ગઈકાલે જે કોમ્યુનિટી એપ ઉપર મૂકેલો હતો, તો એ પરિપત્રમાં ઘણા ખરા લોકોને મૂંઝવણ થયેલી છે એ હું જાણું છું. મિત્રો ચિંતા નહીં કરો, આવતીકાલે તો આજના દિવસે તો તમને એ પરિપત્ર શું કહેવા માંગે છે, કઈ રીતનું શું છે વગેરે એ તમને અલગથી એક વિડીયો બનાવીને આપીશ, કેમ કે બહુ લાંબુ થશે એટલે અત્યારે નથી વાત આપતો, પણ તમને અલગથી એક વિડીયો આપીને તમને માહિતી આપી દઈશ. ત્યારબાદ છે દીપિકા દલવાડી લખે છે કે એસએનડીટી યુનિવર્સિટીથી બીએડ કર્યું હોય તો શિક્ષણ સહાયક તરીકે ભરતી મળી શકે. લાસ્ટ ટાઈમની ભરતીમાં એસએનડીટી ઉમેદવારોને ભરતી થઈ હતી, એટલે જોઈએ આ વખતે ભરતીમાં શું થાય છે, લે છે કે નથી લેતા, કેવો પરિપત્ર બહાર પડે છે, કઈ બી જાહેરનામું કેવી રીતનું બહાર પડે છે એના આધારે નક્કી રહે, ત્યાં સુધી અત્યારે તમને વધારે માહિતી ન આપી શકું. ત્યારબાદ છે ચૌહાણ નિકુલસિંહ લખે છે કે 2016 ગ્રાન્ટેડની ભરતી થઈ, 2017 ગવર્મેન્ટની ભરતી થઈ. એ વખતે 2016 ગ્રાન્ટેડવાળાએ 2017ની ગવર્મેન્ટની ભરતીમાં એપ્લાય કર્યું હતું, પ્રશ્નાર્થ ચિહ્ન છે. ભવિષ્યમાં પહેલાં ગ્રાન્ટેડની ભરતી આવે ટાટ વન અને એમાં જોબ લાગે તો પછી એના પછી ગવર્મેન્ટ સ્કૂલની ભરતીમાં ફોર્મ તો ભરી શકીએ, પ્લીઝ ગીવ મી ફૂલ ડિટેલ્સ. તો જો 2016 ગમે મતલબ પહેલા ગ્રાન્ટેડની ભરતી આવે ને એમાં કદાચ તમારો ઓરો આવી જાય, તમે ફોર્મ ભરતી દો છો, પછી એના એક વર્ષ પછી સરકારીની ભરતી આવે તો તમે સરકારીની ભરતીમાં ફોર્મ ભરી શકો કે નહીં એમ જ કહેવા માંગો છો, તો હા તમે ભરી શકો છો. પણ એક વસ્તુ યાદ રાખજો, જો તમારી પાસે ગ્રાન્ટેડવાળા ગ્રાન્ટેડ સ્કૂલમાં હોય છે, ટ્રસ્ટીઓ હોય છે, એ તમારી પાસે કદાચ ફોર્મ ભરાવતા હોય છે બોન્ડના, તો જો તમારી પાસે કોઈ બોન્ડનું ફોર્મ એવું કંઈ ભરાવ્યું હોય, તમારી પાસે રકમ જમા કરવાનું કે તો બને ત્યાં સુધી એ ફેરફાર ન કરાય. પણ જો તમે પૈસા આપી શકતા હોય તો એ પૈસા આપીને એટલે કે રકમ ભરી તમે છે એ સરકારી નોકરીમાં જઈ શકવા માટે એ સક્ષમ બની શકો છો, પણ બને ત્યાં સુધી એ વસ્તુ ન કરાય. પણ હા એક વસ્તુ છે, તમે ફોર્મ તો આરામથી ભરી શકો છો, ચાલુ નોકરી હોય તો બીજામાં ફોર્મ ભરી શકાય છે, એનો કોઈ વાંધો રહેતો નથી. ત્યારબાદ છે એ સકીના દનાવડા લખે છે કે સ્થળ પસંદગી ની શું પ્રોસેસ હોય છે તે સમજાવજો પ્લીઝ. ઇટ મીન્સ કે ઓર્ડર આપ્યા પછી તાલુકાની બીઆરસીમાં હાજર થવા જવાનું કે ડાયરેક્ટ સ્કૂલમાં? તો તમારે સીધું સ્કૂલમાં જ હાજર થવા જવાનું હોય છે. તમારી પાસે સ્થળનો ઓર્ડર મળે છે એ તરત તમારે સ્કૂલમાં હાજર થવા જવાનું હોય છે, બીજે કશે જવાનું હોતું નથી, બીજી કોઈ પ્રોસેસ હોતી નથી, આ જે સિમ્પલ વાત છે. ત્યારબાદ છે ભોઈ ભાવેશ લખે છે કે જીએસઆરટીસી કંડક્ટરમાં 43 કંડક્ટરનું લિસ્ટ બાકી છે તો શું લાગે, ડિક્લેર કરશે? તમે મને રિપ્લાય નોટ અલ્ટા સન્ડે કોમેન્ટ બોક્સ જોઈને ટાકું, પણ મારો આમાં તમે જે કંઈ પણ સવાલ લખો છે ભોઈ ભાવેશભાઈ થોડોક સમજાતો નથી. પણ આ એક વસ્તુ છે, તમારો સવાલ મેં ઘણી વખત જોયેલો છે, વારંવાર હું જવાબ આપવાની કોશિશ નહોતો કરતો, કેમ તો કે મારી પાસે માહિતી નહોતી, હજી પણ માહિતી નથી, એટલે તમને અત્યારે એક્ઝેક્ટ તો માહિતી નહીં આપી શકું કે 43 કંડક્ટરનું જે લિસ્ટ બાકી છે એ મૂકશે કે કેમ એની માહિતી નથી. પણ જો કદાચ માહિતી આવશે તો તમને જરૂરથી હું માહિતી આપી દઈશ, ચિંતા નહીં કરો, મારી પાસે માહિતી આવશે તો તમને જરૂરથી આપી દઈશ. ત્યારબાદ છે ચાર્મી પટેલ લખે છે કે પ્લેસ સિલેક્શન માટે જે જઈએ ત્યાં જનરલ મેરિટ નંબર પ્રમાણે ચોઈસ કરવાની હોય છે કે અનામતવાળાને પહેલાં ચાન્સ હોય? તો જે રીતે તમે જિલ્લા પસંદગી કરી છે એ પ્રમાણે જ તાલુકા પસંદગી અને સ્થળ પસંદગી કરવાનું છે, વારંવાર આ વિડીયોમાં કહી ચૂક્યો છું. એમાં તમારે છે એ સિલેક્શન એટલે કે તમારી કેટેગરી વાઇઝ કે જે રીતના તમે મતલબ વારો આવતો હશે વિષય પ્રમાણે, ગણિત વિજ્ઞાનમાં છે જનરલના પહેલાં ઉમેદવાર આવશે, પછી એસસી એસટી, પછી ઓબીસી, એ પ્રકારે ઉમેદવારનો વારો આવશે. એમાં તમારો જનરલ નંબર કંઈ કામનો હોતો નથી, હા જેટલા ઉમેદવારો લાગેલા છે એના મેરિટ પ્રમાણે તમારો વારો આવશે, મેરિટ પ્રમાણે બધાનો વારો લેતા હોય છે ચોઈસ કરવા માટે. ત્યારબાદ છે મયુર પટેલ લખે છે કે સર હું હાલ 11-12 સાયન્સમાં પ્રવાસી શિક્ષક તરીકે જોબ કરું છું, શું ભરતી પ્રક્રિયામાં સરખું મેરિટ થતું હોય તો પ્રવાસી શિક્ષકને પહેલો ચાન્સ આપવામાં આવે છે, પ્લીઝ રિપ્લાય. તો મયુરભાઈ તમારી જે મનમાં ડાઉટ છે એ ક્લિયર કરી દો કે પ્રવાસી શિક્ષક તરીકે તમે જોબ કરતા હોય તો તમને પહેલી પસંદગીની તક આપે છે, એ વાત બિલકુલ ખોટી છે. મેરિટ પ્રમાણે તમારો વારો આગળ આવતો હોય તો તમને પહેલો વારો આપશે, બાકી તમારે આગળ ઉમેદવારો આવેલા હશે તો એ ઉમેદવારોને જ વારો આપશે. પ્રવાસી તરીકે કદાચ બંનેનું મેરિટ પણ સરખું થતું હશે તો બી જે પ્રમાણે વારો આવતો હશે એ પ્રમાણે જ વારો આવશે, તમને પહેલી તક આપે એવું ક્યારેય હોતું નથી.
ત્યારબાદ છે બિના પરમાર લખે છે કે 6 ટુ 8 ની ભરતી આવશે કે એક્ઝામ, કોઈ એક્ઝામ કહે છે કોઈ ભરતી, સાચું શું? હવે સાચી માહિતી તો કોઈ તમને નહીં કહેશે, કેમ કે હજી કોઈ પાસે સાચી માહિતી છે જ નહીં. ભરતી પહેલા આવશે હું પણ નહીં કહી શકું, કેમ કે મને બી ખબર નથી કે ભરતી પહેલા આવશે કે પહેલા એક્ઝામ આવશે. હવે તો જોઈ શું થાય છે. એક્ઝામની બી તૈયારી તમે પ્રિપેરેશન ચાલુ કરી દો અને ભરતીની બી ચાલુ કરી દો. કદાચ બેમાંથી જે આવે પહેલા એમાં તમે તકનો લાભ ઉઠાવી શકો એટલું તમને કહી શકું. ત્યારબાદ છે સંજય રાવલ લખે છે કે સર સ્ટાર્ટ 1 કે 2 માં લાસ્ટ મેરિટ કેટલે અટક્યું હતું એ જોવા મળે છે, પણ સ્ટાર્ટ ક્યાંથી થયું એ જણાવશો તમે, કે કેટલા મેરિટથી શરૂ થયું હતું લાસ્ટ ભરતીમાં. જો સંજયભાઈ પહેલી વસ્તુ છે મેરિટની અંદર છે એ ક્યાંથી શરૂ થાય છે એ માહિતી કોઈ પાસે હોતી નથી, કેમ કે કોઈને ખબર જ નથી હોતી ક્યાંથી શરૂ થાય છે, એન્ડ ક્યાં થાય છે એ જ બધાને રસ હોય છે, એટલે એ જ જાણવાનો છે ને એ જ મહત્વનો છે. શરૂઆત ક્યાંથી થાય છે એનું મહત્વ જ નથી. શરૂઆત પછી ભલે ને 95% થતું હોય કે 80% થતું હોય કે 70% થતું હોય એની સાથે કોઈ મતલબ જ નથી. એન્ડ ક્યાં થાય છે એના ઉપર જ આધાર રાખે છે કે ચાલો ભાઈ એન્ડ છે 65 ઉપર થયું છે તો આપણું મેરિટ 64-65 થાય છે તો આપણને અંદાજ આવે કે આપણો વારો આવે છે કે નહીં. તો એન્ડ જ મહત્વ રહે છે આ ભરતી અંદર, મતલબ ભરતીઓમાં શરૂઆતના મેરિટનો કોઈ મતલબ રહેતો નથી. એ માહિતી તમને કોઈ નહીં આપી શકે, એમ કે કોઈને ખબર હોતી જ નથી કે ક્યાંથી મેરિટની શરૂઆત થઈ છે. આ આખું લિસ્ટ કોઈ પાસે હોય તો ખબર પડી શકે કે શરૂઆતનું પહેલું નામ કોનું છે, છેલ્લું નામ કોનું છે, મેરિટ કેટલું છે, તો જ ખબર પડે, બાકી ખબર પડતી નથી. ત્યારબાદ છે અભિવીર લખે છે કે સર એવા ન્યૂઝ મળ્યા છે કે 6000+ યા ફિર 2900+ જેવી ટીચર ભરતી થવાની છે, શું આ વાત સાચી છે? તમારા માટે કેટલી, તમારા મતે કેટલી ભરતી થઈ શકે એમ છે ટાર્ટ 1 માં? તો ટાર્ટ 1 માં એક્ઝેક્ટ કેટલી ભરતી થાય એનો અંદાજ મને નથી, એટલે તમને નો માહિતી આપી શકું. પછી 6000+ થાય કે 2900+ થાય, જે ભરતી થાય એ સારી જ છે, બંને તો 6000+ થાય તો વધુ સારું, કેમ કે ઘણા બધા લોકોનો વારો આવી જાય. 6000 એટલે ઘણી બધી મોટી ભરતી કહેવાય છે. જોઈએ શું થાય છે ભવિષ્યમાં, એટલે આગળના સમયમાં ક્યારે શું થાય છે, કેટલી ભરતી હોય છે એ પછી જ તમને ખબર પડે. ત્યારબાદ છે સંધ્યા ચૌહાણ લખે છે કે સેકન્ડરી અને હાયરની ભરતી નવા સત્ર સુધીમાં આવશે કે સર, કે પછી એનાથી પણ લેટ, પ્લીઝ જણાવશો. નવા સત્ર એટલે કે તમે જૂનથી જ વાત કરો છો કે પછી એના પછી તમે જૂનથી જો વાત કરતો તો જૂન આસપાસની શક્યતા બહુ ઓછી છે, ઓગસ્ટ આસપાસ કદાચ બને તો આવી શકે તો તેના પછી, પણ જોઈએ હવે કયું એક્ઝેક્ટ સમય તો તમને હું ન આપી શકું કેમ કે માહિતી નથી એટલે, પણ જોઈ ક્યારે ભરતી આવે છે. જેવી માહિતી આવશે તમને ચોક્કસ એ વિડીયો થકી કે કઈ બીજી રીતે તમને જરૂરથી આપી દઈશ. ત્યારબાદ છે વર્ષા રાઠોડ લખે છે કે સર આ ટાટની ભરતી ક્યારે આવશે હવે? તો રાહ જોઈને થાકી ગયા, પહેલા તો એક્ઝામની રાહ જોઈ હવે ભરતીની. જો એક વસ્તુ છે વર્ષાબેન, ભરતી એટલે કે નોકરી કરવી હોય તો રાહ જોવી પડે જ છે. મેં બી ઘણી બધી રાહ જોઈ છે ત્યારે જ નોકરી મળી છે, નોકરી એમને નથી મળતી, રાહ જો. આપણે કહેવત છે ને ધીરજના ફળ મીઠાઈની જે વસ્તુ છે, ધીરજ રાખો, કોઈ બી વસ્તુ આવશે સમયદાર, અને જે વસ્તુ સમય થાય એ સારું હોય છે, યોગ્ય સમય યોગ્ય વસ્તુ થઈ જ જવી જોઈએ, થઈ જ જતી હોય છે, પછી એ ભરતી હોય કે એક્ઝામ હોય. એક્ઝામ બી ક્યારેક ક્યારેક લેટ જાય છે પણ સારી થાય છે, લેટ જાય છે તો ક્યારેક આપણે તૈયારીનો સમય મળે છે, અને ભરતી લાંબી જાય છે તો ક્યારેક ક્યારેક એમાં બી આપણને જેને કહેવાય ને કે તક રહે છે, કેમ તો કે આગળના સમયવાળા જે હોય છે કદાચ નેક્સ્ટ અને પહેલાની ટાટની એક્ઝામ દેવાળા હોય છે તો એનું ઓટોમેટિક રદ થવાનું, આપણો વારો આવવાની શક્યતા વધી જાય એવું બની શકે. એટલે જે થતું હોય સારા માટે થતું હોય, જ્યારે આવે ત્યાં સુધી થોડીક રાહ જોવા જોતા છે, તમે ધીરજ રાખતા શીખી જાઓ. ત્યારબાદ છેલ્લો સવાલ છે વસાવર રજની જ લખે છે કે સર સ્કૂલ પસંદગી કરી એ જ દિવસે હાજર થાય કેટલા દિવસની લીવ મળી શકે, કેમ કે મને દૂર મળ્યું છે રૂમ અને બીજી બધી વ્યવસ્થા કરવા માટે લીવ તો આપે ને. તો તમે સ્કૂલમાં હાજર થઈ જાઓ છો 7 દિવસ, અમે તમને કીધું છે સમય 7 દિવસમાં તમારે હાજર થવાનું હોય છે, અને 7 દિવસની અંદર તમે ગમે ત્યારે હાજર થાય પછી તમારા મુખ્ય શિક્ષકને છે રજૂઆત કરો, અથવા તો સીએલ માંગો, સીએલ તો મળતી જ હોય છે, તમને રજા મળી જ જાય છે તમારા એડજસ્ટમેન્ટ કરવા માટેની. કદાચ સીએલ ન મળે તો આમનું બી તમને રજા આપી દેતા હોય છે, આવું બને છે. તો એવું વાત કરી જો તમારા મુખ્ય શિક્ષક, મારું દૂર છે સ્થળ, રૂમ બધી પસંદ કરવાનું છે, બધું બધું ફેરવાનું, સ્થળાંતર કરવાનું છે, એ સમય તમે માંગી શકો છો, તમને જરૂરથી મળશે. એ તમારા મુખ્ય શિક્ષક ઉપર રાખે છે તમને કેટલા દિવસ આપે છે, કેટલું દૂર છે એના ઉપર દિવસ તમને આપતા છે, 1-2 દિવસ 3-4 દિવસ તમને એ રીતે સમય આપતા હોય છે, પણ ચોક્કસ સમય આપે છે. તમે શાંતિથી તમારા મુખ્ય શિક્ષકને વાત કરીને રજૂઆત કરી શકો છો. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આ જ બધા સવાલ હતા કે જેમાં છે, મેં ઘણા બધા સવાલ હતા એના જવાબ આપવાની કોશિશ કરેલી છે. આશા રાખું છું કે આ બધા સવાલના જવાબમાં આધારે તમને છે તમારા જે મનમાં કન્ફ્યુઝન છે એ દૂર થઈ ગઈ છે, અને કોઈ પ્રશ્ન હજી પણ રહી જતો હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ.
સપ્તાહમાં।